તમને આશ્ચર્ય થશે કે ઇન્ફોર્મેશન કેવા પ્રકારની અવેલેબલ છે બે હજાર છ ની સાલમાં છઠ્ઠી ઓગસ્ટે મુંબઈના ન્યૂઝપેપર્સમાં એવું રિપોર્ટ થયેલું કે લંડનમાં એક સ્કૂલ ડ્રોપ આઉટ છોકરોનું નામ એડવર્ડ મેટિસન અને પછી તો એકવીસ વર્ષનો થયો ત્યારે ઇન્ટરનેટ ઉપરથી અને બોમ્બ કેવી રીતે બને એની માહિતી ભેગી કરી અને બનાયો બોમ્બ રિમોટ કંટ્રોલ થી ઓપરેટ થઈ શકે એવો બોમ્બ બનાવ્યો આ સંપૂર્ણ ઇન્ટરનેટ ઉપરની માહિતી અને પછી એને ડાઉટ હતો કે કે ફૂટે ના ફૂટે એટલે બપોરે તો એના મા બાપ બધા નોકરીએ ગયા એટલે ઘરની અંદર બોમ્બ મૂકીને બહાર ગાર્ડનમાં ગયો ત્યાંથી એને રિમોટ દબાવ્યું અને બોમ્બ બ્લાસ્ટ થયો એનું ઘર તો ટુકડા ટુકડા થઈ ગયો આજુબાજુના દસ ઘર બધા ટુકડા ટુકડા થઈ ગયા ઇન્ટરનેટ ઉપર બોમ્બ બનાવવાની માહિતી પણ મળી જાય છે હવે જો તમે આ વ્યક્તિઓનું ઘડતર ના કરો તમે જો આ વિદ્યાર્થીને નાનપણથી વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતરની વાત ન સમજાવો તો આ સમાજ ક્યાં જઈને ઉભો રહેશે પેલા તો એના ઘરમાં ધડાકો કરે કોઈ અહીંયા પોતાના ઘરમાં ધડાકા કરશે કા તો બાજુવાળાને ઘરમાં કરશે એટલે એનું ઘડતર થવું બહુ જરૂરી છે જેમ વોરા સાહેબે એક સરસ વાત કરી કે વિષયો તો આપણે બધા ભણીએ છીએ એન્જિનિયરિંગ મેડિસિન ફાર્મસી બધા વિષયો આપણે ભણીએ છીએ પણ વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતર એ મુખ્ય છે વિજ્ઞાન છે એ આપણને સ્વસ્થ માનવ આપે છે અધ્યાત્મ છે એ આપણને સ્વસ્થ માનવતા આપે છે આપણે બેયની જરૂર છે સાયન્સ કેન ગીવ યુ ગુડ હ્યુમન્સ હેલ્ધી હ્યુમન્સ સ્પિરિચ્યુઆલિટી ગીવ યુ હેલ્ધી હ્યુમેનિટી એટલે આપણે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે ને એક આપણને સ્વસ્થ માનવ આપે છે એક આપણને સ્વસ્થ માનવતા આપે છે એટલે આપણે બેની જરૂર છે એટલે મહાપુરુષોનો અભિપ્રાય છે કે આપણું ફોર્મેશન થવું એ અત્યંત આવશ્યક છે અને ફોર્મેશન થશે તો જ આપણું ઘડતર થશે બાકી દુનિયામાં અત્યારે ત્રીસ હજાર વૈજ્ઞાનિકો દિવસમાં લેબોરેટરીમાં બોમ્બ અને મિસાઇલ્સ બનાવે છે કોઈ અભણ વ્યક્તિ નથી સમ ઓફ ધેમ આર ફાઈનેસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ સમ ઓફ ધ ઇન ધ વર્લ્ડ પીએચડી થયેલા છે નામાંકિત યુનિવર્સિટીમાંથી અને અત્યારે માણસ જાતને કઈ રીતે સાફ કરી નાખવી એના સંશોધન કરે છે એનો મતલબ શું થયો કે એની પાસે ઇન્ફોર્મેશન બહુ હતી એનું ફોર્મેશન નથી થયું એની પાસે માહિતી બહુ હતી પણ એ માહિતીને જ્ઞાન અને શાનપણામાં એ પરિવર્તિત નથી કરી શક્યા અથવા તો વિદો એને કરાવી નથી શક્યા એ ત્રીસ હજાર વૈજ્ઞાનિકોને મનુષ્ય જાત સુખી થાય એવા સંસ્કાર આપવામાં આવ્યા હોત તો કે તમે આવા સંશોધન કરો તો અત્યારે દુનિયા ઘણી બધી આગળ વધી ગઈ હોત એટલે આ ફોર્મેશનની જરૂર છે એટલે આ ઘડતરની જરૂર છે અધરવાઇઝ ઇટ ઇઝ એનિમલ લાઈફ કૂતરા હોય ગધેડા હોય બિલાડી હોય એમનામાં પણ લાલ લોહી વહે છે એ પણ રાત્રે સૂવે છે દિવસે જાગે છે એ પણ ખોરાક લે છે એ પણ બાલ બચ્ચા પેદા કરે છે એનો પણ પરિવાર છે અને આપણે પણ એ જ રૂટીન થી સિત્તેર એસી વર્ષ જીવી જઈએ તો આપણા મન પશુમાં કોઈ ફેર નથી ઇટ ઇઝ અ ડોગ લાઈફ ડોંકી લાઈફ કેટ લાઈફ મંકી લાઈફ ઇટ ઇઝ નોટ અ હ્યુમન લાઈફ એ મનુષ્યનું જીવન નથી ફોર્મેશન થાય ને તો જ આપણે પશુથી જુદા મનુષ્ય તરીએ બાકી પશુ જીવન જ છે એટલે આપણું ફોર્મેશન થવું જરૂરી છે તમે બધા જ એક વાત સાથે સહમત થશો કે અત્યારે આપણી પાસે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે એટલી ભૂતકાળમાં પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાસે ક્યારેય નહોતી મનુષ્ય પૃથ્વી ઉપર છે એટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર ઇતિહાસમાં ક્યારેય નહોતા ઓર નો પણ સાથે એ વાતથી પણ તમે સહેમત થશો કે ઇતિહાસમાં ક્યારેય જેટલા ક્રાઈમ નહોતા એટલા ક્રાઈમ અત્યારે છે શિક્ષણ વધ્યું તો ક્રાઇમ ઘટવું જોઈએ ને શિક્ષણ વધ્યું તો ગુનાખોરી ઘટવી જોઈએ ને પણ નથી નથી એનું કારણ છે કે ફોર્મેશન થયું ઘડતર નથી થયું એટલે આપણે ડોક્ટર્સ એન્જિનિયર્સ ચાર્ટર્ડ એકાઉન્ટ કંપની સેક્રેટરી જરૂર છે પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પ્રિફિક્સમાં મુકતા સારા ડોક્ટર સારા એન્જિનિયર સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારા ફાર્માસિસ્ટ સારા કંપની સેક્રેટરી સારા એમબીએ એની આપણે જરૂર છે ખાલી પ્રોફેશનલ્સની જરૂર નથી એથિક્સ લવિંગ પ્રોફેશનલ્સની જરૂર છે એટલે આપણે એનું ફોર્મેશન કરવાનું છે એટલે માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરવાની છે અને જ્ઞાનને શાણપણામાં એ ફોર્મેશન કહેવાય ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ દરેક માહિતી તમને શાણપણા સુધી લઈ જાય તો સમજવાનું કે ફોર્મેશન થયું જો માહિતી તમને જ્ઞાન અને શાણપણા તરફ સુધી ન લઈ જઈ શકે તો એ માહિતી તમને જીવનમાં પૂર્ણ રીતે ઉપયોગી ન થઈ શકે જો અત્યારે ગેજેટનો જમાનો છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે બધા જ વાપરીએ છીએ અને જે જૂની પેઢી હતી તમે લોકો બધા ભણ્યા ત્યારે કે આ બધા મોબાઈલ ફોનને લેપટોપને ટેબ્લેટ હતું નહીં પણ છતાં હવે તમે શિક્ષણ જગતમાં છો એટલે બધાએ થોડું થોડું પોતાના કાર્ય પૂરતું તો શીખવું પડ્યું ને કારણ કે હવે આપણું જીવન બની ગયું છે ડિજિટલ ગેજેટ ઇઝ ધી નેક્સ્ટ બ્લડ જેમ શરીરમાં લોહી વહે છે એમ કોઈ પણ ડિજિટલ ગેજેટ સાથે કામ કરવું એ આપણું એક સેકન્ડ બ્લડ થઈ ગયું છે અને ખોટું પણ નથી ડિજિટલ ગેજેટનો ઉપયોગ ખૂબ સારો છે એનાથી આપણને ખૂબ લાભ થાય છે એ ખૂબ સારું માહિતગાર વસ્તુ છે એનાથી આપણું કાર્ય સુગમ થાય છે એટલે ઇન્ટરનેટ વાપરવું કે ટેબ્લેટ્સ ગેજેટ્સમાં લેપટોપ કે આઈપેડ એ ખોટું નથી સો ટકા સારું છે હંડ્રેડ પર્સન્ટ સારું ઇન્ફોર્મેશન એમાંથી મળે છે પણ ફોર્મેશન નહીં થયું હોય ને તો એમાંથી પણ બધી ખોટી વાતો શીખશે અને પ્રશ્ન આવશે પ્રમુખ સ્વામી એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ટેકનોલોજી અને ઇન્વેન્શન ઇન્ટરનેટ એ આશીર્વાદરૂપ છે કે શ્રાપ છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ વિવેક ચૂકી જાય તો શ્રાપ આ ઇન્ટરનેટ ને ટેકનોલોજી વિવેક થી વાપરતા આવડે એને ફોર્મેશન કહેવાય એ તરફ આપણે વિદ્યાર્થીઓને લઈ જવા છે વિદ્યાર્થીને જ્યારે જરૂર હોય ત્યારે મા બાપે એને ટેબ્લેટ અને આઈપેડ આપવું જ એ જમાનાની જરૂરિયાત છે પણ સાથે એને વિવેક શીખવાડવો પડે એ તો હું ઘણી વખત કહું છું આ પેઢીનું નામ મેં ટચસ્ક્રીન જનરેશન પાડ્યું છે ટચસ્ક્રીન પેઢી છે કારણ કે એમ એને બધું ટચસ્ક્રીન જોઈએ અને ટચ સ્ક્રીન અવેલેબલ છે પણ એના ગેરલાભ કેટલા બધા થયા છે કારણ કે એનું ફોર્મેશન નથી થયું એનું ઘડતર નથી થયું પહેલો મોટો ગેરલાભ કે એને જેમ સ્ક્રીન ઉપર અડે અને ડિસ્પ્લે થાય છે એમ એને જે જોઈતું હોય એ તરત મળી જાય એવો અટી નાનપણથી ઘળાઈ જાય છે કે પપ્પા મેં બેટ માંગ્યું તમે લાવી કેમ નથી આપતા બેટા આજે રવિવાર છે તો કે રવિવારે મળે એ ટચસ્ક્રીન જનરેશન છે હું અડું એટલે ડિસ્પ્લે થવું જ જોઈએ એ આ ઇન્ફોર્મેશન આ ગેજેટનો નો બહુ મોટો ગેરલાભ છે